માં ભડકા વિશે કેમ મધ્ય ગુજરાત ભાજપમાં ડખા સામે આવ્યા છે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી મધ્ય ગુજરાત ભાજપમાંથી એવી ઘટનાઓ સામે આવી રહી છે જે સાબિતી પૂરી પાડે છે કે ભાજપના મધ્ય ગુજરાતના જૂથમાં કંઈક ચોક્કસપણે રંધાઈ રહ્યું છે એ ઘટનાક્રમની નજર કરીશું જાણે આ સવાલ ઉઠવાનું કારણ આપ્યું છે લખાની વાત કરતા કરતા થોડા વધુ ભૂતકાળમાં આંટો મારવો પડશે કેમ કે જ્યારે મુખ્ય પ્રધાને પણ વડોદરામાં વિકાસ મુદ્દે સવાલ ઉભા કર્યા હતા કિસ્સો ત્રીજી માર્ચનો છે કે જ્યાં એક કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને ત્યાં તેમણે મંચ પરથી સવાલ પૂછ્યો કે કેમ વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે રાજ્ય પાસે પૂરતું બજેટ છે આમ છતાં વિકાસના કાર્યોનું આયોજન કેમ થતું નથી સુરત અને અમદાવાદ બે ની બરોડા છે એટલે બે બાજુ તમે આમ નજર ના અહીંયા આગળ અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી આ બાજુ જોયું સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ છે ને બરોડામાં નથી એ તમારે કરાઈ લેવી પડે તમારે બીજું કશું કરવાનું નથી બે બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે પણ હવે આપણે એ સુધારી લેવું છે કે ગમે તેમ કરીને બરોડા પણ આ પટ્ટામાં આવતા ત્રણે ત્રણ મુખ્ય શહેર જે છે એમાં બરોડા એ ફૂલ ડેવલપ થઈ જાય કોઈ વસ્તુ બાકી નહીં રાખીએ બીજી બાજુ સી આર પાટીલે ત્યાં સુધી કહ્યું હતું કે સતીશ પટેલ થી પાપડ પણ તૂટવાનો નથી તેમણે ફંડ મુદ્દે પણ ટકોર કરી હતી ફંડ ભેગું કરવા પણ મારે જ ફોન કરવા પડી રહ્યા છે પછી સતીશભાઈ એ તો કલર પોતા પોતા માર્યા હશે અંદર આખું ખોખું તો કે તૈયાર કર્યું જો આ સાચી વાત સ્વીકારતા નથી હવે તમે જ કહો કે મારે શું કહેવાનું અરે હું પેલા દિવસ ત્યાંનો સાક્ષી છું સતીશભાઈ ઉઘરાણી કરી એમાં બી મારે જ ફોન કરવા પડેલા ને હજુ બાકી છે તેને બી મારે જ ફોન કરવા પડશે

અને હવે કઈક નવી તક કોઈક ને હું પોતે જ ટિકિટ વાંચું ખાતે એવું નતું હું તો કહું છું મારા શહેર માંથી કોઈ બીજાનું પણ નામ જાહેર કરી શક્યા હોત પરંતુ પાર્ટીને ને એવી કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠનના કાર્યકર્તા ચોવીસ બાય સાત દોડનારા તૈયાર કરો છો તો આ બધા તૈયાર કરીને બિચારાઓને તમે હેરાન કરવા માંગો છો બીજી બાજુ ડભોઈ થી ધારાસભ્ય શૈલેષ મહેતા એ પણ ગઈકાલે ટિપ્પણી કરી અને ભરતી મેળા સામે અસંતોષ ઠાલવ્યો હતો તેમની જ સામે ઇલેક્શન લડનારા બાલકૃષ્ણ પટેલ ફરી ભાજપમાં જોડાયા તે વાતની તેમને નારાજગી હતી અને આ વાત સ્પષ્ટ દેખાઈ આવી ય અહીંયા ત્યાં પછી પરમેનન્ટ રહેવું જોઈએ પછી આપણે જઈએ ને પાછા આઈએ ત્યારે જે તે પછી એવું કહીએ કે માન સન્માન ના જોડાય તો ઘર વળા જ નથી જતાવતા છોકળ્યું કે તાકલા જ આપણા સમાજમાં અને હવે કેતન ઇનામદારે સ્પષ્ટ કહ્યું છે કે ભરતી મેળાથી મારા સહિત અનેક કાર્યકર્તા નારાજ છે ભાજપમાં જૂના કાર્યકર્તાની અવગણના થઈ રહી છે એટલે હું રાજીનામું આપી રહું છું જો કે આ નિવેદન બાદ દરેક વખતની જેમ ઇનામદારે યુ ટર્ન પણ મારી લીધો છે હવે આ પરિવારને મોટો બનાવવા માટેની વાત છે ત્યારે હું એને આવકારું છું પણ પરિવારના જે જૂના કાર્યકર્તાઓ અને અદના કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય અને એમને પોતે આ પાર્ટીને ઊભી કરી છે પાર્ટીને મોટી કરી છે એવું એને પોતે ફીલ થાય એવો તમામનો વ્યવહાર હોવો જોઈએ વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતર અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન માટેની આ વાત હતી તો આમ સીએમ ની ટકોર ભાજપ પ્રદેશ પ્રમુખની ટકોર અને નારાજગીનો સૂર આ તમામ પાસા સાબિત કરી રહ્યા છે કે મધ્ય ગુજરાતમાં ડખો છે જ પરંતુ શું આ ડખો ભાજપ અને લોકસભા ઇલેક્શનમાં નુકસાન નહીં કરે ને ભાજપ એક તરફ કોંગ્રેસ અને આપના નેતાઓ હોદ્દેદારો કાર્યકર્તાઓને ભરતી મેળો કરી આવકારી રહી છે ત્યાં પોતાના જ સભ્યોની નારાજગી રોષ ક્યાંક ભાજપને ભારે પડી શકે તે વાતના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે અને આ મુદ્દે આજે આપણે વાત કરીશું બધું વાત કરવા જોડાશે અમારા સહયોગી કિંજલ મિશ્રા અને સાથે છે વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ આપનું સ્વાગત છે કિંજલ સૌથી પહેલા આપને સવાલ પૂછીએ જે રીતે આખા દિવસનો ઘટનાક્રમ રહ્યો છે કેતન ઇનામદારના મુદ્દે કયા પ્રકારના સંકેત આપી રહ્યા છે ખુબ સ્વાભાવિક વાત છે આ વાત આજની નથી જો થોડાક આગળથી આપણે જોઈએ તો જ્યારે ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી કરવામાં આવી હતી ભાજપની જે વાત કરવામાં આવે તો જેમ વડોદરા માટેનું એક આદર્શ સંગઠન હતું ભાર્ગવ આની પહેલા જ્યારે ભરત પંડ્યા મહામંત્રી હતા તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું ત્યારે પ્રેસ નોટમાં આવ્યું હતું કે ભરત પંડ્યાના સ્થાને કોણ હશે ભાર્ગવ ભટ્ટનું રાજીનામા પણ પ્રેસવોટ નથી આવી અને આપ જુઓ કે લોકસભાની ચૂંટણી છે પરંતુ ભાજપ પાસે હાલમાં બે જ મહામંત્રી છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મહામંત્રીઓ અત્યારે નથી અને ના એ પોસ્ટ ભરવામાં આવી છે ત્યારથી વિષયો હતા એ ચાલતા હતા ભાજપના વડોદરાના શહેર પ્રમુખ વિજય શાહની સામે અસંખ્ય ફરિયાદો હતી છેલ્લા પરિસ્થિતિ વડોદરામાં એ છે કે નગરપાલિકા માફ કરશો કોર્પોરેશનની બોડીમાં કોઈપણ પ્રકારની દખલ અંદાજી ન કરવા માટે ધારાસભ્યોને કહેવામાં આવ્યું છે વડોદરા એક એવી જગ્યા છે કે જ્યાં બે બે પૂર્વ મંત્રી અત્યારે વર્તમાન ધારાસભ્યો છે મનીષા વકીલની વાત કરો આપ કે યોગેશ પટેલની વાત કરો આપ પરંતુ સંપૂર્ણપણે કોઈપણ પ્રકારની દખલ અંદાજી ન કરવી કોર્પોરેશનની બેઠક વડોદરા થવાની જગ્યા સુરત બેઠક થાય છે અને ત્યારે આ કોઈપણ પ્રકારની ચર્ચા શું થઈ છે એ મીડિયામાં ન આવી જોઈએ તે પ્રકારની વાત કરવામાં આવે છે પરંતુ જ્યાં ભાજપ એક તરફ ભરતી મેળો કરી રહ્યું છે અને એવું કહી રહ્યું છે કે વિપક્ષમાં પોતાની એટલી કેપેસિટી નથી વિપક્ષથી લોકો નારાજ છે એટલે ભાજપમાં આવી રહ્યા છે તેની સામે એ સમજવું બી જરૂરી છે કે ભાજપમાં આંતરિક કલ ખૂબ જ વધારે છે કોર્પોરેશન કામ હોય વિકાસના કામ હોય સ્થાનિક કામ હોય નથી થઈ રહ્યા આ કેતન ઇનામદારની વાત કરવામાં આવે તો હા આ એમણે બીજી વખત રાજીનામું આપ્યું છે પણ પહેલી વખત પણ તેમણે પોતાના સાવલીના જે વિસ્તાર હતો તેને લઈને રાજીનામું આપ્યું હતું અનેક જગ્યા પર રજૂઆત કરી ત્યારબાદ પણ રજૂઆતોનું સમાધાન ન થયું ત્યારબાદ રાજીનામું આપવામાં આવ્યું છે આ જે વાત છે તે માત્ર કેતન પટેલ કેતન ઇનામદારની નથી કે માત્ર જ્યોતિ પંડ્યાની નથી પરંતુ જે એક ઉકળતો ચરુ છે ભાજપમાં અને એવું માનવા એવું લાગી પણ રહ્યું છે કેમ કે લોકસભાની ચૂંટણી પહેલાં જે લોકો દબેલા સુરે વાત કરતા હતા વડોદરા આગામી સમયમાં એપી સેન્ટર બને જે રાજકીય સમીકરણો જે ખોરવાયા છે તેની અંદર વડોદરાથી એક પ્રકારની જે મુહિમ છે તે શરૂ થઈ રહી છે ને એ પરિણામ જોવા મળી રહ્યું છે શૈલેષ સોટાની વાત કરો તો એ ભાજપના નેતા નથી પરંતુ ભાજપમાં આયા પછી ક્યાંય નથી ગયા તો જ્યારે બહારથી આવતા હોય છે તો કેવા પ્રકારની અત્યારે મધ્ય ગુજરાત એમાં પણ વડોદરાની સંગઠનની ચિરાગ વાત કરીએ તો સૌથી સંગઠન આ બેસી ગયેલું સંગઠન છે અને એ જ કારણ છે તો એવી વાત નથી કે અમદાવાદમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ખરાબ નથી કે સુરત નથી કે રાજકોટમાં નથી પરંતુ ક્યાંક ને ક્યાંક સંગઠન જે છે શહેરોના કે જિલ્લાના કદાચ એટલા સક્ષમ છે કે એ જે સ્થાનિક રોષ છે તે સ્થાનિક રીતે ટાળી શકે છે વડોદરામાં સંગઠનમાં જ એટલી તકલીફો છે કે જેના કારણે આપ જો ગોરધન ઝડફિયાની વાત કરીએ ગોરધન ઝડપિયા એ વડોદરા મધ્ય ગુજરાતના પ્રભારી છે સવારથી ટીવી નાઈને પ્રયાસ કર્યો છે પરંતુ હજુ સુધી એક વાક્ય નથી બોલ્યા જ્યારે સી આર માફ કરી સીઆર પાટીલ સાથે જ્યારે વાત થઈ ત્યારે સી આર પાટીલે પણ એવું કીધું કે મને પણ નારાજગી છે એટલે સ્વાભાવિક છે કે કેટલાક નિર્ણય પાર્ટીમાં એવા લેવામાં આવતા હોય છે કે તેનાથી નારાજગી તમામને હોય પરંતુ એ પ્રદેશ પ્રમુખ છે તમામ વસ્તુ ખુલીને ન કહી શકે પરંતુ એ પણ એમણે કહ્યું કે તે માનેલા જે છે એટલે જે મુદ્દા છે વડોદરાના એ રાજકીય મુદ્દા છે ગંભીર મુદ્દા છે અને આ વાતની જાણ વિધિન પાર્ટી તમામ લોકોને છે સવાલ એ છે કે સોલ્યુશન નથી આવી રહ્યું એટલે હવે જે ધારાસભ્યો છે કે જે નેતાઓ છે તે ખુલીને બોલી રહ્યા છે બિલકુલ તો ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે આ વાત રાજનેતાઓ માટે તદ્દન સાચી ઠરી રહી છે અને એ હદે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા સમાચાર લોકો સુધી પહોંચે તે પહેલા તો તેની હકીકત બદલાઈ જતી હોય છે આવું જ આજની રાજનીતિમાં પણ જોવા મળ્યું છે સવારે કેતન ઇનામદાર નારાજ હતા રાજીનામું પણ ધરી દીધું હતું પરંતુ બપોરની ચા આવે તે પહેલા તો તેઓ માની પણ ગયા રાજીનામું પાછું પણ ખેંચી લેવાયું ઇલેક્શન માટે ઉમેદવાર ઇનકાર કર્યો કે મારે લડવું જ નથી રાત્રે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યું અને આ જ પારિવારિક કારણોસર રોહન ગુપ્તાએ પણ કહ્યું કે પહેલા પરિવાર પોલિટિક્સ બાદમાં નેતાઓની આ રાજનીતિના સમીએ પણ કહ્યું કે પહેલા પરિવાર પોલિટિક્સ બાદમાં નેતાઓની આ રાજનીતિના સમીકરણો મતદારો પર પણ ચોક્કસ અસરો પાડવાના છે બિલકુલ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા અમિતભાઈ નાયક પણ જોડાઈ ગયા છે આપણે ચર્ચા કરીશું અમિતભાઈ સૌથી પહેલા હવે આપને સવાલ પૂછી રહ્યું આ પ્રમાણે જોડાઈ ગયા છો કોંગ્રેસમાં જે રીતે આ રોહન ગુપ્તા વાળો આખો એપિસોડ સામે આવ્યો છે હકીકત શું હોઈ શકે છે કેમ કે રોહન ગુપ્તાએ પણ મીડિયા સમક્ષ કહ્યું છે કે કોઈ મને શિખામણ ના આપો ગદ્દારો સુધી શબ્દ પ્રયોગ પણ કરવામાં આવ્યા હતા હા રોહનભીએ આવા શબ્દ પ્રયોગ કોના વિષયમાં કર્યા એ તો રોહનભી જ એના પર પ્રકાશ પાડી શકે અને એમણે તો આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી બધા મીડિયો સાથે ખુલીને ચર્ચા કરી હતી હું માનું છું કે આ બધા સવાલના જવાબ એ પોતે જ આપી શકે પણ જે રાજીનામું આપવાનું કારણ છે ઉમેદવાર તરીકે હજુ એ કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે કોંગ્રેસ પક્ષના હોદ્દેદાર છે હું માનું છું કે હવે મીડિયા પણ એ સમજી ચૂકી છે કે ભાઈ રોહનભીના પિતાશ્રી જે એમની તબિયત નાદુરસ્ત છે છેલ્લા ત્રણ ચાર દિવસથી એમને હૃદયની તકલીફ હતી હોસ્પિટલાઇઝ છે એક પુત્ર તરીકે તેમની સૌ પ્રથમ જવાબદારી પોતાના પરિવારનું ધ્યાન રાખવાની થાય છે તેમના માતા પિતાની જે સારવાર છે એને પ્રાયોરિટી આપવા માટેનું એમનું પ્રાધાન્ય હોઈ શકે અને ચોક્કસ એની એ વાત સાથે પક્ષના તમામ આગેવાનો કાર્યકર્તાને સંમત થવું જ પડે રોહનભીની જે પ્રથમ જવાબદારી છે એના માટે ક્યાંય પણ કોંગ્રેસ પાર્ટી એમને કોઈ દબાણ ના કરી શકે અને ચૂંટણીને હજુ ઘણી વાર જે પચાસ એક દિવસનો સમય છે અમે તો એક કાર્યકર્તા તરીકે કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે રોહનભાઈને આજ સવાર સુધી પાર્ટીના મોવણી મંડળ શીર્ષ તમામ લોકોએ પ્રયાસ કર્યો કે ભાઈ રોહનભાઈ પહેલા પોતાના પિતાજી સ્વસ્થ થઈ જાય વિચારી લે અને કદાચ દબાણમાં કે દબાણવશ કોઈ કારણથી એમણે આ રાજીનામું આપ્યું હોય કે ઉમેદવારી પાછી ખેંચી હોય તો અમે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હજુ પણ તમે એકવાર વિચારી લો હજુ પણ જો રોહનભાઈ ચૂંટણી લડવા માંગતા હોય તો કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ નેતૃત્વ તેમના સાથે સંમત થશે દરેક કાર્યકર્તા તેમની સાથે કરવા સક્ષમ ના હોય કે રોહનભાઈ પક્ષ હોય આટલા વર્ષો જૂનો રાજકીય પક્ષ હોય ચિરાગભાઈ તેમાં ઉમેદવારો હોય જ છે દરેક દરેક સીટ ઉપર ત્રણ ત્રણ ચાર ચાર ઉમેદવારની પેનલ તૈયાર જ હોય છે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ એ પેનલ માંગણી કરીને નિશ્ચિત કરતું હોય છે તો પેનલના જે બાકીના ઉમેદવારો હોય એમાંથી પણ કોઈ ઉમેદવાર બની આવી શકે છે જી હલો હા અમિતભાઈ તમે પોતે પણ તમારું નામ આગળ મૂક્યું છે ઉમેદવારી માટે હા એટલે એટલે પેનલ નહીં મેં ચિરાગ ભાઈ મેં મેં કાલે રાતે ટ્વીટ કરીને એટલા માટે કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીને જે કૂટનીતિ છે ભારતીય જનતા પાર્ટી હંમેશા જે જુઠ્ઠાણા ફેલાવે છે ભારતીય જનતા પાર્ટી ક્યાં એવો દુષ્પ્રચાર ના કરે કે ભાઈ અમદાવાદ જેવા શહેરમાં મારી તૈયારી દર્શાવી છે કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ મને એ જગ્યા માટે યોગ્ય ગણતું હોય તો હું પોતે પણ ઉમેદવારી કરવા તૈયાર છું અને આ વાત સાથે હું આજે પણ આપણી ટીવી ડિબેટમાં લાઈવ સમજ છું કે ભાઈ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ મારો રોલ નક્કી કરશે

કોંગ્રેસમાં તમે ઉકળતો જોયું હશે પરંતુ હવે ભાજપમાં પણ ભડકો થઈ રહ્યું છે આપણે આ કોંગ્રેસના સાથીદારની વાત કરીએ પહેલા તો એનાથી પણ તમે સહેજ પાછળ જાઓ તો આ વડોદરામાં અત્યારે જ્યોતિબેનનો જે કાંડ થયો અને કેતનભાઈએ જે વાત કરી કેતનભાઈનું તો રિસર્ટ ત્રાગું દેખાતું હતું હકીકત એ છે કે એમને અવારનવાર આવી રીતના રાજીનામું આપવાની આદત છે કે તો હું રાજીનામું આપીશ અગાઉ પણ આપ્યું હતું ને અત્યારે પણ આપ્યું હતું ચિરાગ હકીકતમાં જો કોઈને રાજીનામું આપવું હોય ને તો વિધાનસભા અધ્યક્ષને જઈને હાથો હાથ રાજીનામું જોઈએ ઈમેલથી કે વોટ્સએપથી કોઈ રાજીનામા નથી અપાતા આ તો એક ધમકી હતી ભપકી હતી અને પાર્ટીમાં બી આવી ભપકી આપનારાઓની પાછળ પણ એક પ્રકારનું પીઠબળ હોય છે જેમ જ્યોતિબેન બોલતા હોય ને એમની પણ તમે સ્ક્રિપ્ટ તમે જુઓ તો સ્ક્રિપ્ટ ક્યાંક બીજે લખાતી હોય છે અને પછી એ રજૂ કરાતી હોય છે પણ અને બીજું કે અંતરાત્માનો અવાજ તમને સવારે નવ વાગે કહેતો હતો કે મારે રાજીનામું આપવું છે તો પછી ત્રણ વાગે અંતરાત્માના અવાજને તમે શું કામ દબાવી દીધો બરાબર છે કે નહીં એ તો તમે તમારા અંતરાત્મા સાથે બહુ અન્યાય કર્યો એવું ના કરવું જોઈએ કેતનભાઈએ પણ જે મુખ્યમંત્રી જે ચિંતા કરતા હતા કે વડાપ્રધાનનો આ રહે કે વડોદરાનો વિકાસ જે છે એ દેખાતો નથી તો જ્યોતિબેને કહ્યું હતું કે વડોદરાનો વિકાસ છે એ શોપિંગ કોમ્પ્લેક્સમાં સમાઈ ગયો છે અને એમને જે આક્ષેપો કર્યા હતા કે એ આક્ષેપોમાં ઘણા બધા બિટવીન ધ લાઇન્સ એવું કહેવા માગતા હતા કે વડોદરાનો વિકાસ થતો નથી એનું કારણે કે ત્યાં સ્થાનિક નેતાઓ જે છે એમની જ ભાગબટાઈ અને મિલકે લૂંટો બાટકે ખાવાની જે વૃત્તિ છે જેનાથી હાઈકમાન્ડ પણ નારાજ છે તમે જુઓ કે અમદાવાદ ભાજપ અને સુરત ભાજપમાં ડેમેજ કંટ્રોલની વાત જે કિંજલ કહેતી હતી એવું થઈ શકે છે વડોદરામાં નથી થતું તમારે વડોદરામાં ધારાસભ્યોને યોગેશ પટેલને બી સમજાવવા પડે છે અને મનીષાબેનને પણ સમજાવવા પડે છે કે મહેરબાની કરીને કોર્પોરેશનના ઇશ્યુમાં તમે ના આવતા અને બીજું કે હું વચ્ચે વડોદરામાં એક સેમિનારમાં હતો ત્યારે સમરજીત ગાયકવાડ એ જે રાજીવ પરિવારના છે એને સમાપન સ્પીચમાં એવું કહ્યું હતું કે આ વડોદરા શહેરની હાલત એટલી ખરાબ છે કે વડોદરામાં કોઈ મ્યુનિસિપલ કમિશનર કે કલેક્ટર તરીકે આવવા તૈયાર નથી કારણ કે આંતરિક ખેતના ધારાસભ્યોની જ ભાજપના જ નેતાઓ જે છે એ પોતે જ સંપૂર્ણપણે સક્ષમ વિપક્ષની ભૂમિકા એટલી બધી અદા કરે છે કે ના પૂછો ને વાત અને સેજ ભૂતકાળમાં જાઓ તો વડોદરામાં જ એક ભૂતપૂર્વ મેયરનો ચિઠ્ઠીકાંડ થયો હતો એ પણ ભાજપની આંતરિક જે મતભેદ છે એની પોલ ખીલતો હતો અને એને કારણે પછી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એ પહેલાં દક્ષિણ ગુજરાતમાં સી આર પાટીલ જેવા પાર્ટીના કદાવર નેતા છે તમને ખબર હોય કે દક્ષિણ ગુજરાતમાં એક ભાજપના જ ભૂતપૂર્વ કેન્દ્રીય અરે સોરી કેબિનેટ કક્ષાના મંત્રીની સંડોવની સાથે એમના પીએની સંડોવની સાથે ત્યાં આગળ પત્રિકાકાંડ થયો હતો જેમાં સૌરાષ્ટ્રના પણ કેટલાક બે કેબિનેટ કક્ષાના પૂર્વ મંત્રીઓ એમાં સંમિલિત હતા ત્યારબાદ અમદાવાદમાં પ્રદીપસિંહ વાઘેલાનો પણ જે પત્રિકાકાંડ થયો એમાં પ્રદીપસિંહ વાઘેલાને રાજીનામું આપવું પડ્યું ભાર્ગવ ભટ્ટે કેમ રાજીનામું આપ્યું એ ગુથ્થી આજ દિન સુધી ખબર નથી પડી ભરત પંડ્યાને કેમ કારણ કયા કારણોસર પાર્ટીમાંથી મુક્તિ આપ કે રાજકોટમાં તમને ખબર છે બે મોટા જૂથ આપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને એમની તરફેણનું અગેન્સ્ટનું જૂથ ત્યાં પણ પત્રિકાકાંડ ચાલ્યું હતું ત્યાં પણ સોશિયલ મીડિયામાં મેસેજીસ આવતા હતા અને પછી ડિલીટ થઈ જતા હતા અને એક નેતાએ તો ભૂતપૂર્વ નાણા તમને યાદ કરો ગઈકાલે ઉભરાવું જોઈએ પણ એની જગ્યાએ કે મુઠ્ઠીભર માણસો આવે છે એમ કે અમારા વિકાસમાં અમારી તપશ્ચર્યમાં ક્યાં કમી રહી ગઈ એ અમને સમજાવો એનો અર્થ એ કે વિકાસની વાતો સાહેબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે અને તમે મોબિલાઇઝ કરો છો લોકોને એસટીમાં ને બધામાં પણ હવે આચાર સંહિતા આવી ગયા પછી તમે જુઓ કે સાચું સ્વયંભૂ કેટલા લોકો આવે છે ભાજપની કેડર મજબૂત છે અને સામે વિપક્ષ એટલો બધો નબળો છે કિંજલ કિંજલ આખી વાતમાં ચોક્કસ એ પ્રકારનો સંકેત કે કદાચ કોંગ્રેસ એ ડેમેજ કંટ્રોલ કરી શકતી નથી પરંતુ ભાજપામાં એક ગઢ છે સી પાટિલ કો કે સંગઠન મંત્રી કો એ એમનામાં એક ગઢ છે કે ડેમેજ કંટ્રોલ એ તાત્કાલિક કરી શકે છે બિલકુલ ચિરા એ વાતમાં કોઈ બેમત નથી કે ભાજપમાં ડેમેજ કંટ્રોલના ગર્સ પણ છે તેની ટીમ પણ છે અને એ પ્રકારની ભાજપની અંદરથી અત્યાર સુધી ગુજરાતમાં એવું નથી થયું લગભગ અજેબેને બી યાદ હશે કે ભાજપમાંથી કોઈએ રાજીનામું આપ્યું હોય ને કોંગ્રેસમાં ગયા હોય જ્યારથી ભાજપ સત્તા પક્ષની અંદર છે હકાલપટ્ટી થતી હોય છે સસ્પેન્શન આવતું હોય છે જ્યોતિબેન ને પોતાનું સ્ટેન્ડ બહુ ક્લિયર કરી દીધું હતું જ્યોતિબેન પ્રેસ કોન્ફરન્સમાં આવતા પહેલાં તેમણે મૂડી મંડળને કહી દીધું હતું એટલે કે જ્યોતિબેને એટલો સમય આપ્યો હતો કે મોડી મંડળ સસ્પેન્ડ કરી શકે જો એટલો સમય ન આપ્યો હોત તો પહેલા જ્યોતિબેન ની ઇન્ટરવ્યુ આવતા મીડિયામાં એમની વાત આવતી અને ત્યાર ત્યારબાદ સસ્પેન્શન આવતું એટલે ડેમેજ ભાજપમાં છે પરંતુ હા ભાજપ પાસે અત્યારે એવા નેતાઓ છે કે ડેમેજ કંટ્રોલ કરી શકે છે પરંતુ જે વાત કરતા હોય છે ભાજપ કે કોંગ્રેસ બંને એકબીજાની પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે પરંતુ સાચી વાત એ છે કે ના ભાજપ પોતાનું ઘર વ્યવસ્થિત રીતે સાચવી શકી રહ્યું છે ના કોંગ્રેસ પોતાનું ઘર વ્યવસ્થિત રીતે સાચવી શક્યું છે જ્યારે બંને પક્ષો એકબીજાની વાત કરતા હોય છે ત્યારે ખૂબ મોટી વાત કરે છે પરંતુ પરંતુ પોતાની જ્યારે વાત હોય છે પોતાના પક્ષની ત્યારે તમામ લોકો મૌન સેવી લે છે અને એ વાત ઉપર એક પ્રકારનું લેયર કરવાનો પણ પ્રયાસ કરતા હોય પણ કિંજલ કેતન ઇનામદારનો જે આખો ઘટનાક્રમ તમે જોયો છે રંજનબેન ભટ્ટની જીતમાં અથવા તો જીત્યા પછી પાંચ લાખની લીડમાં ક્યાંક ને ક્યાંક ડેમેજ થશે એવું ચોક્કસ લાગી રહ્યું છે દેખો ચિરાગ લીડની વાત લીડ એ ગુજરાતમાં તમામ લોકસભામાં આવી શક્ય નથી એ ભાજપનો નિર્ધાર છે એટલે શક્ય છે એ એ ટાર્ગેટ ભાજપે સોંપ્યો છે પાંચ લાખની લીડ જે છે એ ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ ટફ છે કેટલાક જે શહેરી વિસ્તારો છે જે કે જ્યાં ભાજપનું એક આખું કોર બેંક છે ત્યાં એ વસ્તુ શક્ય છે પરંતુ હા રંજનબેન ભટ્ટ ઉપર પણ સવાલ ઊભા થયા છે વડોદરા પર પણ સવાલ ઊભા થયા છે અને આ જે સવાલો છે તે ધીમે ધીમે આપ કેતન ઇનામદારની વાતને સ્ટન્ટ કહી શકો છો કેમ કે જે રીતે એમણે યુટર્ન કર્યું પરંતુ કેતન ઇનામ રાજીનામા પછી સ્થાનિક રાજીનામા પણ આજે પડ્યા એટલે એ વ્યક્તિ એ જે વાત કરી છે પોતાના વિસ્તારની વાત છે કે જે મંદુકની વાત કરી કેમ કે કેતન ઇનામદારની સામે જે વ્યક્તિ ચૂંટણી લડાતા તેમને ભાજપમાં લાવવામાં આવ્યા મંચ આપવામાં આવ્યું આપ જુઓ કે જ્યારે માણાવદરથી અરવિંદ લાડાણીએ અને ભાજપમાં લાવવામાં આવ્યા તો જવાહર ચાવડા ત્યાં નહોતા હાજર રહ્યા એટલે રાજનીતિ એની અંદર તમામ વસ્તુઓને વાક્યોથી કે શબ્દોથી જ નથી કહેવાતી હોતી પોતાની નારાજગી આ રીતે પણ વ્યક્ત થતી હોય છે તો ની અંદર અત્યારે પરિસ્થિતિ એ છે કે હર્ષદ રેવડિયાને લાવ્યા એ સીટ ભાજપ જીત્યા એની માટે લેવા તૈયાર નથી એટલે આ પરિસ્થિતિ હંમેશા એ બેઠકો પર જોવા મળી રહી છે કે જ્યાં એક પક્ષમાંથી નેતાને લાવવામાં આવ્યા અને પક્ષમાંથી બીજા નેતાને લાવવામાં આવ્યા હતા કેતન તર કિસ્સો થોડોક અલગ ચોક્કસ કહી શકાય પરંતુ મધ્ય ગુજરાતમાં સબ સલામત બિલકુલ બિલકુલ નથી ચોક્કસ કહી શકો ચોક્કસ અમિતભાઈ તમે જેમ કોંગ્રેસ પક્ષ તરીકે વારંવાર કહેતા હોવ છો કે અહીંયાથી જે કોઈ પણ ભાજપમાં જાય છે એ મોટા પદો મેળવે છે માત્ર જે પાયાના કાર્યકર્તાઓ છે તે માત્ર ખુરશીઓ સાફ કરવા પૂરતા સીમિત થઈ જતા હોય છે લગભગ આ જ વાતો હવે આજ જ વાતો આ જ વાતો હવે ભાજપના પણ નેતાઓ કરી રહ્યા છે એટલે અસંતોષ ચોક્કસ છે કોંગ્રેસ પક્ષ તરીકે આખા અસંતોષને તમે કેવી જોઈ રહ્યા છો લાગણી સાથે કોઈ પણ રાજકીય પક્ષ હોય એના જે કાર્યકર્તા હોય એના પ્રત્યે મારી સંવેદના હોય જે લોકો મહેનત કરતા હોય વર્ષોથી પાયાના કાર્યકર તરીકે કામ કરતા હોય હું આપને એક ઉદાહરણ આપું કે હમણાં મારા કિંજલ કીધું આપના રિપોર્ટરે

કે ભારતીય જનતા નું જે શીર્ષ નેતૃત્વ છે તેના નારાજ થઈ જાય છે તેને ક્યાંક ને ક્યાંક નેક્સ્ટ ટાઈમ સાચવી લેવા છે સાચવી લેવો શબ્દ છે એ મુખ્ય છે ચિરાગભાઈ એને કોઈ ના કોઈ પ્રકારે પદ આપીને સરકારી પદ એ પણ સંગઠન નહીં સરકારી પદ સરકારી પદ આપવા માટે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોને જેવા હું ચોક્કસ ચિરાગભાઈ હું હું એ આખી વાત પર આવું છું હું આપને એ વાત પર જ આવું છું કે ભાઈ ના આપવું અને આપવું હું એનો ફરક આપને સમજાવું છું કોંગ્રેસ પાર્ટી અત્યારે વિપક્ષ તરીકે તમને મેન્ડેટ આપી શકે છે કે લોકસભાની ચૂંટણી લડવા માટેનું કે કો સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણી એનું અમારી જોડે કોઈ સત્તા નથી કે અમે એમને લાલ જાજમ પાથરીએ સાયરણવાળી ગાડી આપીએ કોઈ સરકારી ગાડી મળે કાર્યાલય મળે કેબિનેટનું પદ મળે અમારી જોડે કોઈ એવું સંવિધાનિક પદ નથી એટલે જે ભારતીય જનતા પાર્ટીના નારાજ કે બળવાખોર લોકો જે એ ક્યાંકને ક્યાંક પાટીલ સાહેબનું નાક દબાવીને સત્તામાં આવવા માટેની ગોઠવણ કરે છે નકર આટલો મોટો બળો

સિત્તેર વર્ષ કરતા વધારે ઉંમર હોવા છતાં યોગેશ પટેલ અને એમના કાર્યકર્તાઓએ દાદાગીરીથી મેન્ડેટ લીધું ભારતીય જનતા પાર્ટી પાસે આ બધા ઉદાહરણો આપણી સમક્ષ છે એટલે એવું નથી કે જૂથવાદ કે ક્યાંય કોઈ પણ પ્રકારની નારાજગી એ પ્રકારનું વાતાવરણ કોંગ્રેસમાં હજે એના કરતાં બી મોટું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીમાં છે ઓકે અજે ભાઈ આખા ઘટનાક્રમમાં સાબિત એ વાતનું થઈ રહ્યું છે વડોદરાની વાત કરીએ તો કે રંજનબેન ભટ્ટે ભ્રષ્ટાચાર કર્યો છે આ પ્રકારનો આક્ષેપ ચોક્કસ જ્યોતિબેન લગાવ્યો હતો કેતન ઇનામદારે એવું કીધું છે કે તમે બીજા પક્ષના લોકો લઈ આવો છો કાર્યકર્તા નારાજ ચોક્કસ છે તો આ રાજીનામું પાછું ખેંચું કે ન ખેંચું એ વાત પછીની પરંતુ જે ભ્રષ્ટાચારના આરોપો છે જે કાર્યકર્તા નારાજ છે તો રહેવાના જ છે અને માટે પક્ષમાં રહીને પણ કદાચ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી શકે સો ટકા આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીની શીર્ષક નેતાગીરી પાસેથી પાયાના કાર્યકર્તાઓએ આ શીખવાનું છે કે મન મોટું રાખીએ જેમ ભાજપની શીર્ષસ નેતાગીરીએ નીતીશકુમારને કુમારને રામ કીધો તો વિનાશ પુરુષ કીધો તો ને એક મિનિટમાં એને વિકાસ પુરુષ બનાવી દીધો કે નહીં અજીત પવારને તમે ભ્રષ્ટાચારી કીધો અને બીજા દિવસે તમે એને ડેપ્યુટી સીએમ બનાવ્યો કે નહીં ચંદ્રાબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી છતાં જો પાર્ટી મન મોટું રાખીને આવા લોકોને લઈ શકતી હોય અર્જુનભાઈ જેવાને લઈ શકતી હોય હાર્દિક પટેલને લઈ શકતી હોય અલ્પેશ ઠાકોરને લઈ શકતી હોય તો હવે બિચારા આ કેતન ઇનામદાર જે છે એ પેલા મહારાઉલજી સામે શું વાંધો લેતા હશે મને ખબર નથી કારણ કે હું તમને કહું કે કેતન ઇનામદાર પણ ભારતીય જનતા પાર્ટીનું એનું ડીએનએ તો છે જ નહીં એ પોતે અપક્ષ ઉમેદવાર હતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા એટલે ભાઈ ભાજપે તમને લીધા બરાબર છે અને મહારાઉલ તો મૂળ ભાજપમાં હતા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા હતા કોંગ્રેસમાંથી એમની ઘર વાપસી થઈ છે ભારતીય જનતા પાર્ટીનો જે ક્રાઇટેરિયા છે એ વિનેબિલિટીનો ક્રાઇટેરિયા છે ચૂંટણી જીતવા માટે મહારાઉલનો ઉપયોગ થતો હોય તો મહારાહુલ નો કરાશે કેતન ઇનામદાર નો થતો હશે તો કેતન ઇનામદાર નો કરાશે સવાલ જે હતો કે મૂળ જે મુદ્દા જે છે હા એ ઉજાગર થયા ચોક્કસ ચોક્કસ મતદાતા ખબર પડી ગઈ કે વડોદરામાં કામ થતા નથી ભાઈ કોઈ જગ્યાએ છે ભાજપના જ નેતાઓ કહી રહ્યા છે ભાઈ જો વિચારસરણીને કારણે જો કોઈ પાર્ટીમાં આવતું હોય તો એક વસ્તુ છે વિચારસરણીને વરેલા લોકો અને આ માત્ર સત્તા ખાતર પાર્ટીમાં આવેલા લોકો વચ્ચેની લડાઈ છે એટલે આ દ્વંદ કે વિરોધાભાસ નથી જે લોકો સત્તા ખાતર પાર્ટીમાં આવ્યા છે સંઘ પરિવારમાં કોઈ દિવસ બળવો થતો નથી કારણ કે સંઘ પરિવારમાં જે લોકો જાય છે એ લોકો વિચારસરણીને વરેલા લોકો છે એટલે એ લોકો હું નહીં તું ની ભાવનાથી કામ કરે છે પણ જે લોકો સત્તા ખાતર આવ્યા છે કેતન ઇનામદાર પણ સત્તા ખાતર આવ્યા છે

તમારી વિશેષ રજૂઆતમાં સમયથી કોણ છે બધું એક નાનકડા બ્રેકનો